કેમ છો બાળકો? મજામાં ને? હા, આજે આપણે આકારો ઓળખીશું. જો આમ તો છે ને ઘણા બધા આકારો હોય છે, એમાં ચોરસ, ગોળ, ત્રિકોણ, પાન આકાર, લંબચોરસ આકાર, પછી તારાનો આકાર, પછી આ આપણે દેખીએ તો આ અર્ધગોળ આકાર, એવી રીતના આ ઘણા બધા આકારો હોય છે. પણ એમાંથી આપણે ખાલી, તમે નાના બાળકો છો ને એટલે આપણે ચાર જ આકાર શીખવાના છે. ચાર આકાર હવે કયા શીખવાના છે એ હું તમને બતાવું છું. જો આ આકાર કયો છે? ગોળ. આને કયો આકાર કહેવાય? ગોળ આકાર કહેવાય. કયો આકાર કહેવાય? ગોળ. તમારી મમ્મી રોટલી વણે છે ને તો કેવા આકારની હોય છે? ગોળ આકારની હોય છે ને, આ ગોળ આકાર કહેવાય. પછી આ શું છે? ત્રિકોણ આકાર. કયો આકાર કહેવાય? ત્રિકોણ આકાર. આ ત્રિકોણ આકારનું શું આવે તમને ખબર છે? સમોસું. તમે સમોસું ખાવ છો ને, એ ત્રિકોણ આકારનું આવે. આ છે ચોરસ આકાર. કયો આકાર છે? ચોરસ આકાર. ને આ છે લંબચોરસ આકાર. હવે આપણે કેટલા આકાર શીખી ગયા? ચાર આકાર. એક, બે, ત્રણ ને ચાર. એટલે કયા કયા? ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ. હવે ચલો મારી સાથે ફરી બોલો. ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ. આ રીતે તમારે ઘરે અમુક વસ્તુઓ બી પડી હશે, તમે જોજો કે, અને ધ્યાન કરજો કે ઘરમાં મારે કઈ કઈ વસ્તુ ગોળ આકારની છે, કઈ વસ્તુ ચોરસ આકારની છે, કઈ ત્રિકોણ અને કઈ લંબચોરસ, એ આપણે આગળની નવી વિડીયોમાં શીખીશું. હવે આપણે આગળની નવી વિડીયોમાં નવું કંઈક શીખીશું આકારોનું. આવજો.